नमस्ते मित्रों, आज आप डब्ल्यू एच क्वेश्चन ने अंदर जे बाकी ना जे के डब्ल्यू एच शब्द छे इना विषय आप अभ्यास करीशु। तो ए बाकी ना जे चार छे ए हाउ मेनी, हाउ मच, हाउ फार अने हाउ लॉन्ग। आ चार डब्ल्यू एच शब्द छे इने आपणे हाउ थी शुरू थता प्रश्नो पण कहीशु। तो तेनी अंदर सौथी पहेला आपणे हाउ मेनी अने हाउ मच जोईशु, त्यार पछी हाउ फार અને હાઉ લોંગ જોશું। તો મિત્રો, આજે આપણે સૌપ્રથમ હાઉ મેની વિશે જોઈએ। તો હાઉ મેની નો અર્થ કેટલા અથવા તો કેટલી, એટલે કે નર જાતિમાં કહેવાનું હોય તો કેટલા કહેવાય, નારી જાતિમાં કહેવાનું હોય તો કેટલી, એવો અર્થ। ચલો, તો તે સંખ્યા વિશે પૂછવા માટે વપરાય છે। એટલે કે જ્યારે કોઈ પણ સંખ્યા દર્શક શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય છે। હાઉ મેની વાક્યની શરૂઆતમાં આવે છે મિત્રો। અને હવે એની અંદર આગળ જોઈએ તો શું કહે છે કે જ્યારે ગણી શકાય તેવા નામોની નીચે અંડરલાઈન આપેલ હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્ય જે બનાવશું તે હાઉ મેની થી બનાવશું। તેથી આગળ બીજું શું કહે છે, તો કે હાઉ મેની પછી જે આવતું નામ છે એ બહુવચનનું નામ વપરાય છે। તો જ્યારે આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય ફેરવશું ત્યારે હાઉ મેની પછી આવતું જે નામ છે ને એ કેવું હશે, બહુવચનનું નામ હશે। ચલો, ત્યાર પછી શું કહે છે પ્રિય હોય, તો કે ટેન, એટલે એક સંખ્યા દર્શક આપણે શબ્દ લીધો છે ટેન, એવી રીતનો કોઈ પણ હોઈ શકે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ગમે તે હોય એ આપણે ટેન એક સંખ્યા દર્શક શબ્દ લીધો છે। મેની, સમ, ફ્યુ, લોટ ઓફ વગેરે વિશેષણો છે જેનો અર્થ મેની એટલે ઘણા, સમ એટલે થોડાક અથવા તો કેટલાક, ફ્યુ એટલે થોડાક, લોટ ઓફ એટલે વધારે વગેરે શું છે આપણા જે કઈ સંખ્યા દર્શાવતો હોય એવા શબ્દો છે। ચલો, તો મિત્રો આમાંથી કોઈ પણ અથવા તો આ સિવાયના પણ કોઈ પણ શબ્દો હોય કે જે સંખ્યા દર્શાવતા હોય એવા શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હશે તો આપણે હાઉ મેની થી પ્રશ્ન વાક્ય બનાવીશું। હાઉ મેની પછી આવતું નામ બહુવચન મૂકીશું। ચલો, તો એની વાક્ય રચના બે છે, એક ઘેરવાળી વાક્ય રચના છે અને એક સામાન્ય વાક્ય રચના છે। તો જેની અંદર પહેલી છે આપણને હાઉ મેની, હવે હાઉ મેની ગમે તે વાક્ય રચનાની અંદર આવશે તેના પછી આવતું નામ અને ક્રિયાપદ બહુવચનમાં જશે। જોઈએ આપણે પહેલી વાક્ય રચના, હાઉ મેની બહુવચનનું નામ, બહુવચનનું ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે। ચલો, એ વાક્ય રચના છે એ તો છે જ, પણ બીજી વાક્ય રચના શું કે છે, ઘેરવાળી છે। તો હાઉ મેની બહુવચનનું નામ, બહુવચનનું ક્રિયાપદ, અહીંયા સુધી તો સેમ ટુ સેમ જ છે। અહીંયા જે કરતા આવે એની જગ્યાએ આપણે ધેર મૂકીશું અને ક્રિયાપદ કાઢી નાખશું, એની જગ્યાએ અન્ય શબ્દ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે। એટલે કે આ વાક્ય રચનાની અંદરથી એક આ અને એક આવે કાઢી નાખશું, બાકી સેમ ટુ સેમ જ છે। તો ચલો, આપણે બે પ્રકારે વાક્ય રચના છે એ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ, એટલે કે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી। ચલો, પહેલું ઉદાહરણ છે, અમન બોટ 10 બુક્સ યેસ્ટરડે, એટલે અમને ગઈકાલે 10 પુસ્તકો ખરીદ્યા હતા। હવે અહીંયા જોઈએ તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ સંખ્યા દર્શક શબ્દ છે, એના પછી આપેલું જે નામ છે એ કેવું છે, બહુવચનનું છે, બહુ એટલે બહુવચનનું નામ છે, એક કરતા વધારે બુક છે, બુકનું બહુવચન બુક્સ છે। તો હવે અહીંયા સંખ્યા દર્શક શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે એટલે આપણે હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનાવી, તો હાઉ મેની ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં, હાઉ મેની, ચલો હાઉ મેની પછી આવતું નામ છે બહુવચન ક્યાં હશે, તો કે જે અંડરલાઈન કરેલો શબ્દ હશે તેના પછી, તો બુક્સ છે એ આપણે અહીંયા મૂકી દેશું। કદાચ સમજી લ્યો કે અહીંયા એક જ પુસ્તક ખરીદ્યું હોય તો એવું આવે કે અમન બોટ 1 બુક યેસ્ટરડે, એવું હોત તો શું કરત, તો અહીંયા હાઉ મેની પછી નામ છે એ કેવું કરી નાખત, બુકનું બુક્સ બહુવચન કરી નાખત। ચલો, હાઉ મેની બુક્સ, ચલો કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયા, અહીંયા તો બહુવચનનું ક્રિયાપદ દીધ આપણે મૂકવાનું થશે, પણ એક વચનમાં દીધ રહે બહુવચનમાં પણ દીધ રહે એટલે કોઈ પ્રશ્ન નથી। ટૂંકમાં કહીએ તો ચાલ આજે છે એ અત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ લઈએ છીએ, તો અહીંયા સાદો ભૂતકાળ હતો એટલે આપણે કાળ પ્રમાણે ક્રિયાપદ શું લઈશું, તો કે સાદા ભૂતકાળમાં આપણે દીધ લઈએ છીએ, હાઉ મેની બુક્સ દીધ કરતા અમન। ચલો, હવે દીધ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે બાય, હવે અંડરલાઈન કરેલો જે શબ્દ છે એ આવશે નહીં, આવું જોઈએ એ અહીંયા લઈ લીધું છે આપણે,
હજી વધતું હશે એ લઈ લઈએ આપણે. યસ્ટરડે વધે છે અને વાક્ય ના અંતે શું કરી નાખશું? પ્રશ્નાર્થ છે. તો હાઉ મેની બુક્સ ડીડ અમન બાય યસ્ટરડે, કે અમને ગઈકાલે કેટલા પુસ્તકો ખરીદ્યા હતા? તો એનો જવાબ છે શું છે? 10. તો અમને ગઈકાલે 10 પુસ્તકો ખરીદ્યા હતા. ચાલો એવી જ રીતના ધેર વાળી વાક્ય રીતના છે, એને આપણે હાઉ મેની માં કઈ રીતના ફેરવી શકાય? ધેર આર લોટ ઓફ બુક્સ ઇન ધ કપબોર્ડ, કે કપબોર્ડ એટલે કબાટ. તો કબાટમાં ઘણા બધા પુસ્તકો છે. તો હવે અહીંયા લોટ ઓફ છે એ અનિશ્ચિત સંખ્યા દર્શાવે છે, કેટલી છે એ ખ્યાલ નથી આપણને, પણ પુસ્તકો એક કરતા તો વધારે છે. લોટ ઓફ એટલે ઘણા બધા એવોર્ડ થાય. તો એટલા માટે આ શબ્દ છે એ પણ ગણી શકાય તેવો જેને કહેવાય આપણે, કે પુસ્તકો છે એને કેવું કહેવાય, ગણી શકાય. એની આગળ જે છે એ વિશેષણ તરીકે અહીંયા છે આપણે. તો લોટ ઓફ ની નીચે અંડરલાઈન આપણો આપણો શબ્દ છે જો એ આપેલો છે, એટલે આપણે હાઉ મેની થી બનાવશું. પણ હવે અહીંયા ધેર વાળી વાત કરી છે ના છે, તો હાઉ મેની હજી અહીંયા બહુવચનનું નામ લઈશું આપણે, જે અંડરલાઈન કરેલા શબ્દ પછી હશે. અંડરલાઈન કરેલો શબ્દ લેવાનો એના પછી શબ્દ શું છે? નાઉન હશે. એ નાઉન કેવું હોવું જોઈએ? બહુવચન. એક વચન હોય તો પણ બહુવચનમાં આપણે ફેરવી નાખીએ. હાઉ મેની બુક્સ. ચલો હવે બહુવચનનું ક્રિયા પદ એટલે શું થશે? આ અન્ય શબ્દોમાં રાખીએ છીએ, જ્યાં છે ત્યાં રાખી દેશું. વાક્યના અંતે પ્રશ્નાર્થ મૂકી દેશું કે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ કપબોર્ડ, કે કબાટમાં કેટલા પુસ્તકો રહેલા છે. તો કબાટમાં ઘણા બધા પુસ્તકો રહેલા છે એવું કહેવાનું હતું, એટલા માટે આપણે હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. તો ટૂંકમાં કહીએ તો ચાલો જે ગણી શકાય તેવા નામોની પહેલા જે વિશેષણ છે એ જો સંખ્યા સૂચક હોય એ પછી અનિશ્ચિત સંખ્યા દર્શક હોય તો ભલે, અને નિશ્ચિત સંખ્યા દર્શક હોય તો પણ ભલે, આપણે હાઉ મેની થી આ રીતના બંને વાક્ય રીતના પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યને ફેરવીશું. ચાલો ત્યાર પછી હવે એથી થોડુંક ઉલટું છે હાઉ મચ. ચલો હાઉ મચ નો અર્થ થશે કેટલું અથવા તો કેટલી, પણ અહીંયા આપણે કેટલું લખેલું છે કારણ કે વધારે પડતો કેટલું નો ઉપયોગ થાય છે, તો કેટલું એ અર્થ કરી શકાય. ચલો તે જથ્થો કે પ્રવાહી વિશે પૂછવા માટે વપરાય છે. અહીંયા શું હતું? તે સંખ્યા વિશે પૂછવાતું. અહીંયા છે તે જથ્થો અથવા તો પ્રવાહી વિશે પૂછવા માટે વપરાતું હોય છે. ચલો એની તો પેલો કોણ છે? જ્યારે ન ગણી શકાય તેવા નામોની વચ્ચે નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ગણી ન શકાય તેવા નામ એટલે શું? તો કે જે પ્રવાહી સૂચક હોય, જથ્થા સૂચક હોય એવા નામોની પહેલા જે વિશેષણ હશે એ જો ગણી ન શકાય એવું હોય તો આપણે હાઉ મચ થી પ્રશ્ન પૂછીશું. ચલો બીજું પોઈન્ટ શું કહે છે? કે હાઉ મચ પછી એક વચનનું નામ વપરાય છે. જ્યારે હાઉ મેની ની અંદર શું હતું? તો કે હાઉ મેની પછી બહુવચનનું નામ વપરાય છે. અહીંયા હાઉ મચ પછી એક વચનનું નામ વપરાશે. ચલો ત્યાર પછી શું? તો કે અમુક એવા શબ્દો છે કે જે ન ગણી શકાય તેવા હોય તેવા આપણે જોઈએ શબ્દો કયા છે? ઇનફ છે, મજ છે, સમ છે, નો છે, લિટલ વગેરેની નીચે આમાંથી કોઈ પણ એક શબ્દની નીચે અંડરલાઈન આપેલી હશે તો આપણે હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇનફ એટલે પૂરતું, મચ એટલે ઘણું, સમ એટલે થોડુંક અથવા તો કેટલુંક, નો એટલે જરાય નહીં, લિટલ એટલે થોડુંક. ચલો મિત્રો, તો અહીંયા તમને પ્રશ્ન થશે કે સમ તો બંને જગ્યાએ છે તો આમાંથી હાઉ મેની થી બનાવું કે હાઉ મચ થી? તો કે જો અહીંયા સમ પછી કદાચ અહીંયા સમ બુક્સ એવું હોત તો બુક્સ છે એ બહુવચનનું નામ કહેવાય, ગણી શકાય તેવું કહેવાય, એટલે હાઉ મેની થી બને. અહીંયા સમ પછી જો સ્યુગર છે, એક વચનનું નામ છે, સ્યુગર ગણી ન શકાય એટલે હાઉ મચ થી બનાવવું પડે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો હાઉ મચ ની વાક્ય રચના પણ હાઉ મેની ની જેમ બે રીતની છે. એક હાઉ મચ સાથે ઘેરવાળી અને ઘેર સિવાય. તો હાઉ મચ પછી એક વચનનું નામ, એક વચનનું ક્રિયાપદ, કરતા ક્રિયાપદ, અન્ય શબ્દ, વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. ચલો ત્યાર પછી બીજી વાક્ય રચના છે. હાઉ મચ એક વચનનું નામ, એક વચન ક્રિયાપદ, ઘેર ફરજિયાત, અન્ય શબ્દ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. ચલો મિત્રો, અહીંયા પણ બે એક્ઝામ્પલ લીધા છે જેને જોઈશું એટલે એકદમ જે હાઉ મેની અને હાઉ મચ નો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. ચલો અમન બોટ સમ સ્યુગર યસ્ટરડે, કે અમને ગઈકાલે થોડી ખાંડ ખરીદી હતી.
અને લંબાઈ માપવા માટે પણ વપરાય છે. ચલો તો મિત્રો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એ જોઈશું આપણે. માય સ્કૂલ ઇઝ 2 કિલોમીટર ફાર. હવે અહીંયા ફાર આપેલું છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. એનો મતલબ એવો કે આપણે અહીંયા અન્ડરલાઈન કરી શકીએ જો કરવું હોય તો. તો હાઉ ફાર ની નીચે અન્ડરલાઈન, સોરી 2 કિલોમીટર ફાર ની નીચે અન્ડરલાઈન આપી હોય તો ભી, તો પણ ભલે. 2 કિલોમીટર ની ખાલી જગ્યાએ એની નીચે અન્ડરલાઈન આપી, ખાલી એની નીચે આપી હોય તો પણ ભલે. તો પણ આપણે શેનાથી બનાવીશું? હાઉ ફાર થી. કેમ? તો કે ગુજરાતી આપણે ભાષાંતર કરીએ તો શું થાય? માય સ્કૂલ ઇઝ 2 કિલોમીટર ફાર, કે મારી સ્કૂલ છે એ 2 કિલોમીટર દૂર છે, લાંબી છે એમ ન કહી શકાય. મારી જે સ્કૂલ છે મારા ઘરથી 2 કિલોમીટર લાંબી છે એવું ન કહેવાય, એટલે કે દૂર છે એવો અર્થ કરવાનો છે. એટલા માટે આપણે હાઉ લોંગ નો ઉપયોગ કરીશું, સોરી હાઉ ફાર નો ઉપયોગ કરીશું. હાઉ ફાર પછી અહીંયા વાક્ય રચના આપણે નથી લીધી કારણ કે એકદમ બીજી છે. હાઉ ફાર પછી સહાયક ક્રિયાપદ જે હોય એ ઇઝ છે, તો ઇઝ ફાર હોય તો આ છે કે હોય ઇઝ. હાઉ ફાર ઇઝ. હવે માય સ્કૂલ છે એમાં માય નું આપણે પ્રશ્ન પૂછતા હોય તો યોર કરવું પડે, યોર નું જવાબમાં માય કરવું પડે, એટલે આપણે યોર કરીએ. એવું કેમ? તો કે જે પ્રશ્ન પૂછતો હોય એ જ જવાબ આપે નહીં, એટલા માટે આપણે માય નું યોર કરીએ છીએ. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ. તો અહીંયા આપણે શું કર્યું? તો કે આ ફાર જે હતું એ ફાર અહીંયા જ લઈ લીધું છે, જે આપણે ઓલરેડી હાઉ ફાર માં છે. તો ફરી હાઉ ફાર ફાર એમ બે વખત લખવાની જરૂર નથી, એટલે અંડરલાઈન કદાચ આની જગ્યાએ હોય તો પણ ભલે, અને પૂરા વાક્યની મતલબ કે 2 કિલોમીટર ફાર ની નીચે આપેલી હોય તો પણ ભલે, તો પણ આપણે હાઉ ફાર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. એવી જ રીતના બીજું ઉદાહરણ થી આનું ભાષાંતર કરીએ તો શું થાય? હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ, કે તમારી સ્કૂલ કેટલી દૂર છે, કેટલી લાંબી છે, એવો અર્થ કરીશું નહીં. ચલો ગાંધીનગર ઇઝ 25 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. તો ગાંધીનગર એ 25 કિલોમીટર અમદાવાદથી દૂર છે, મતલબ કે ગાંધીનગર એ અમદાવાદથી 15 કિલોમીટર દૂર છે. તો અહીંયા 25 કિલોમીટર છે એટલે કે આપણને અંતર દર્શાવતો શબ્દ છે, એટલે હાઉ ફાર થી કહીશું. એવું તો કહેવાય નહીં કે ગાંધીનગરથી અમદાવાદ કેટલું લાંબુ છે, એવું તો કહેવાય જ નહીં, એટલે હાઉ લોંગ તો આવે નહીં, હાઉ ફાર આવે. ચલો હવે અહીંયા ફાર નથી આપેલું તો અહીંયા આપણે ફાર હાઉ ફારમાં છે જ. ચલો હાઉ ફાર પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. હાઉ ફાર ઇઝ કરતા એટલે કે નામ ગાંધીનગર ફ્રોમ અહેમદાબાદ વાક્યના અંતે પ્રશ્ન છે. તો અમદાવાદ હાઉ ફાર ઇઝ ગાંધીનગર ફ્રોમ અમદાવાદ, એટલે કે ગાંધીનગર અમદાવાદ થી કેટલું દૂર છે, તો કે ગાંધીનગર એ અમદાવાદ થી 25 કિલોમીટર દૂર છે. આ આપણો જવાબ હતો કે જે અંતર્દર્શક શબ્દ છે જે પ્રશ્નાર્થ વાક્યમાં આવશે નહીં. ચલો એવી જ રીતના આપણે હવે હાઉ લોંગ લઈશું. તો હાઉ લોંગ ની અંદર શું મિત્રો? તો કે કોઈ જે જેને કહેવાય કે લંબાઈ અથવા તો સમય દર્શાવતા એવા શબ્દો હોય તો આપણે તેની અંદર હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે. તો અહીંયા પેલું ઉદાહરણ છે, ધ રોક ઇઝ 3 મીટર્સ લોંગ, કે દોરડું એ 3 મીટર લાંબુ છે. હવે અહીંયા એવું નથી કહેવાનું કે દોરડું એ કેટલું દૂર છે. દોરડા વિશે જ વાત કરીએ છીએ, દોરડાની લંબાઈ માપીએ છીએ આપણે. તો દોરડું એ રોક એટલે દોરડું, દોરડું એ 3 મીટર લાંબુ છે. તો લોંગ જોયું છે ખબર પડી જાય. હવે અહીંયા હાઉ ફાર તો આવે નહીં, શું કરવું પડે? હાઉ લોંગ થી બનાવવું પડે. આ લોંગ પણ કાઢી નાખશું, એટલે કે આની નીચે જે અંડરલાઈન છે એવું પણ સમજી લઈશું. આ આવશે નહીં. તો હાઉ લોંગ ઇઝ ધ રોક, હાઉ લોંગ ઇઝ સહાયકારક ક્રિયાપદ અને ધ રોક છેલ્લે પ્રશ્ન છે. આ આવશે નહીં, આ અહીંયા લઈ લીધું છે આપણે, રેડી. ચલો હાઉ લોંગ ઇઝ ધ રોક એકદમ ઇઝી છે, એટલે કોઈ પ્રશ્ન નથી. કે દોરડું કેટલું લાંબુ છે, તો કે દોરડું 3 કિલોમીટર લાંબુ છે, એટલે આપણે એ આપણો જવાબ હતો એ આવશે નહીં. ચલો હવે છેલ્લું એક્ઝામ્પલ, ધ જર્ની ટુ નડિયાદ ઇઝ વર્થ ઓફ 1 અવર, કે નડિયાદની મુસાફરી એ 1 કિલોમીટરની છે. તો અહીંયા જે ઓફ 1 અવર છે એ શું છે? તો કે એ સમય દર્શક શબ્દ છે. તો સમય દર્શક શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે, અને અહીંયા જે
लंबाई मापवानी छे एना कारणे आपणे हाउ लॉन्ग थी प्रश्न वाक्य बनाव्युं तो अंडरलाइन करेलो छे जे वाक्य छे मतलब के शब्द छे ए आवशे नहीं तो हाउ फार हाउ लॉन्ग थी बनाव्युं हाउ लॉन्ग सहायकारक क्रियापद इज ध जर्नी टू नडियाद हाउ लॉन्ग इज जर्नी इज ध जर्नी टू नडियाद छेले वाक्यना अंते प्रश्नार्थ छे ए भूलावुं न जोईए तो हाउ लॉन्ग इज ध जर्नी टू नडियाद के नडियादनी जे मुसाफरी छे ए केटली लांबी छे तो एक किलोमीटर भी लांबी है कोई पास स्थल से यहाँ थी एक कलाकनो एनो जो समय है लगता है तो ऑफ वन अवर से आप जवाब तो एट प्रश्नार्थ वाक्य में यह आवशे नहीं तो हाउ लॉन्ग इज द जर्नी टू नडियाद के नडियाद की मुसाफरी केटली लांबी है मित्रों तो हूँ आशा राखू छू कि आप जे कई डब्ल्यूएच शब्दों लीधा है ये अँ पूर्ण थे ये तमने સંપૂર્ણપણે સમજાઈ ગયા હશે અને કદાચ કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી તમે ક્વેશ્ચન તમારા પ્રશ્નોને રજૂ કરી શકો છો મિત્રો થેન્ક યુ વેરી મચ